હેલો, અત્રે ઉપસ્થિત વાલા વાલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને મારા પ્રણામ. સૌ પ્રથમ ગણેશ વંદના કરીએ આપણે. હે જી હે કુંભ રે ગઢલો ભરી લાવે મારો સાહેબો, હે જી હે કુંભ રે ગઢલો ભરી હે જી લાવે મારો સાહેબો, શંકર જલાડે નાય પોડ્યો જલાડે નાય, હાલો મારી સૈયારો હાલો મારા સાધુ ભાઈ, ગણેશ વધાવાને જાય જઈએ જઈએ, ગણેશ વધાવા જાય. એ હાથમાં કંકા વટીને ચંદ્રયાન ધારી, ગોતડે જો કપુરાય મોતડે જો કપુરાય, હાલો મારી સાયરો હાલો મારા સાધુ ભાઈ, ગણેશ વધાવાને જાય હે જઈ રે, ગણેશ વધાવાને જાય. એવી જ એક શંકર ભગવાનની સરસ્વતી મહાદેવને સ્મરણ કરીએ તો કેવું કરીએ? હે સોમેશ્વર દેવ ભોળ્યા કરું તમારે સેવ, જમાવશે માત ગંગે વખચિત ને પાવન કરતી, હે પાર્વતી ના પતિ ભોળલે રમે ગુણ નો જતી, જાપને તજપે સતી ને જતી આરતી રોજ ઉતરતી. બોલો હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ. હે કાળતણા ચોકા નિર્મલ જલની દાર કરે કોઈ બિલવે પત્ર ઉપચાર, સિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર જ્ઞાન શંકર નો દારે, સાનભૂમિ શમશાન અંગવી ધરે અલક નો જાન, દિગંબર મહાદેવ ભગવાન અજગમાય કડન રૂપમ. બોલો હર 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 મહાદેવ, ભોળ્યા હર 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 મહાદેવ. દેવ દૈત્ય ને દાન ધરે મન મોહિન પાવે હાથ, અજય વર તારાય ગુણ લાગવાન સમરીએ સેવક તારે. બોલો હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ. જટાજૂત ને ચંડ ત્રિલોચન અગણ ડાડ પર ડંગ, ત્રિશૂળ પર ડમરુ ડાક ભજમ નાસ કૈલાસ નિવાસી, હર હર વરુડાનાથ સાગરા સામ વરા સમ્રાટ સમરાટનાસી. બોલો હર 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 મહાદેવ, બોળ્યા હર 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 મહાદેવ. હર 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 મહાદેવ, બોળ્યા હર 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 મહાદેવ. હર 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 મહાદેવ, બોળ્યા હર 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 મહાદેવ. જય શક્તિ કે રો સાટ જટા પર દંગવા હે દિન રાત, ડાક ડમરો ના ડમ ડમકાર. જય શક્તિ કે રો સાટ કરે જે શિવજી ટાંડવ યજ, એ માયા દિગ્પાલો ના હાથ કદા જગ કરે જ શિવ ના જા. નામ મે સંગા હોમદ હમકા બમ બમણકા ડમરો કા ઢોલુકા બમકા, હોમદ હમકા બમ વરસાદી માહોલ છવાઈ ગયો અને ગાવડામાં જયારે ચારણો છન બોલતા હોય કેવા, કે જેડા અસાટી વાદળા તારા દોવાડા અંબાય શુભે દસ્યોતરા દી વાહે મંડાળા દાદા જણા ડિંગોરા મોલ્લા સાથે વાહરે મંડાળ જણ એક ધાર મેક નજ મંડાળે પાટ રમાડ્યા ઇન્દ્રવાડા ભર તારા પાણી વાળા હાટી ઊંધ વાળા કાણા મંડાળે લોટ નગે વાળા નદી નાણા પાડી નગે જલે માતા દોડી આવી દઈ સરિતા જોરુ મહાડે પાણી વાળા ખબકાર એક ધાર પાટ જાણા લોડેરો તું જાણે કિતરા ચકરો લાગે સાગરા મંડપે હાડ જાણા સુમો જોય દસે ચાર બાંડી મંડાળા ધરાક સામ અવની હરકી ઠાટ ઠાટ એક દેવો એની રીતે ગોઠવાય જવું એમાં દખલગીરી ન કરવી એટલે
आधा दौड़ी है पंजरा मरा हक रहती मंड छुटे बाग बोली कमरा मती है हक बाग जाना तू जाती है जाम जाना बस उड़ा पेना रा तड़ा टूटा आसमान के रस रस बिजक मंडे वाड़ा रंग वाला मंडे का रा बिहार जगे रंगे वाड़ा रंग वाला रंगे तड़ा बोल बगड़ा वो कड़ा माये मजड़ा ना नोर पड़े पड़े तारी मंजू करी बेगड़ा ना रोड बेगड़ा डंडी की डाली डंडी की सिगुरा डंडी के बने कंडी बोले डंडी डोके ना रोड डंडी के सिगुरा के डंडी की उठी है को डंडी की मामूला वो तारे मार 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 साहब एक हवाई गीत गावानू है हिंदी मां तुझको मैं रख लूं वहां जहां पे कहीं है मेरा यकीन मैं जो तेरा ना हुआ किसी का नहीं किसी का नहीं ले जाए जाने कहाँ हवाए हवाए ले जाए मुझे कहाँ हवाए हवाए भिगानी है ये बागी हवाए हवाए ले जाए मुझे कहाँ हवाए हवाए ले जाए जाने कहाँ ले जाए मुझे कहाँ ले जाए जाने कहाँ ले जाए मुझे कहाँ चेहरा क्यों मिलता तेरा यूं ख्वाबों से मेरे है क्या राज है कल भी मेरी न थी तू न होगी तू कल मेरी आज है यही है मेरी सारी वफाए वफाए मांगी है तेरे लिए दुआए दुआए ले जाए मुझे कहाँ हवाए हवाए ले जाए मुझे कहाँ हवाए हवाए ले जाए जाने कहाँ ले जाए मुझे कहाँ ले जाए जाने कहाँ ले जाए मुझे कहाँ थैंक यू वेरी मच टू लिसन टू मी साइलेंटली खूब खूब सरस राजन भाई हवे हूँ बोलावा मांगू छू शक्ति सिंह गोयल भाई जे स्टेज ऊपर आवे अनाउंसमेंट थई गयुं एटले आवुं पड़े हवे एमां न हाले हा भाई भगत भगत भाई हालो साथे साथे हालो ग्रुपमां गाओ एटले वांधो न आवे सुरमां आડાવડું થાય તો હાલો આ ઘરનો ડાયરો હોય એમાં કઈ ન હોય હે જીવન રાતે વનમાં મીંડો Bye.
હે જી આંભ માયું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે જીજા બાઈ ને સરસ ભગતભાઈ અને સુરજભાઈ શક્તિસિંહભાઈ સોરી આ સ્ટુડન્ટના પરફોર્મન્સ તો આઈલે જ રાખશે. હવે આપણા ચહિતા દેવજી સરને વિનંતી કરું સ્ટેજ ઉપર આવી ગયા રજૂ કરો. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી તમને વધાવીએ આપણે. પણ જો ને આભે હે ગરાડા કાઢિયા અને વાદળ ચમકી મારા ઓઢાને ઓઢાને મલક હામરો જ રે ઓર રે જોને આવી સાઢી બી રણસિંગા વાગે સૂતા જાગે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ભોજું ફરતી વિનાશ કરતી તેજ વડે પરતો નિહાકે ધોની હાકે ધરતી ધ્રુજે ધડું ફાકે ધડતો લડે મેદાને મરવા અવસર વરવા મરત કસુંબલ રંગ ચડે રજી રે મરત કસુંબલ રંગ ચડે નવરાત નવેલી બનિયલ બેલી નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી ભબકેલી અને હથ પર ગેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી મન ચંબક મેલી બનિયલ બેલી સોળ ધજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી રે જીરે અસુર વિખંડી અવતારી પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું તાનું ગવરાવીને ગાવાનું કૃત સુર વીરતાનું પ્રભુ કૃપાનું કોણા પાવાનું ગુણ ગાવાનું ગવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગવરાવીને ગાવાનું કૃત સુર વીરતાનું પ્રભુ કૃપાનું વીર થયાનું નામ નદી વિધવા વરવાનું રણ ચડવાનું નામ રદાનું કામ નદી નામ રદાનું કામ નદી ખેલ જંગ ખેલા દે શરણ કે યાદે ગામ ભગા દે ગોકી રે વિધવા વરવાનું રણ ચડવાનું નામ રદાનું કામ નથી
કરી રહ્યા ના મરદાનું કામ નથી. ज्ञान दे चित में ज्ञान दे वरदान दे संबुदानी वाणी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब सोप्रीत दे जग में जीत दे माँ भवानी मारी जग में जीत दे माँ भवानी. પણ ગીગા બાપુ બારોટ નું એકાદું છપાકરું હંડા ત્રોડિયા પાંજરા વાળા હાકળ લેથી બાંક જૂટા બાક બોલી ગામડામાં થી હાક બાક ત્યાં તો જટાસી જમ જાળા વસુટા પ્રેડાંગ જાણે કટા આસમાન જૂટા જમી વાળા તાક જાળા વાળા જગુ વાળા મિલ્લે કાળા ગોર જાગે બગાળા કો ડાળા કાજે બાગરણ તૂટ ત્યાં તો ગગણ ગણ કે ડાળી ઢણ કે ગોટિયા રોકા ઢણ કે મામલા હુરા ઘરે માર માર અને લોક લાગણી ને માન રાખીને શિવ તાંડવ સ્ત્રોત્ર નો એકાદો અંતરો કહી અને મારી વાતને વિરામ આપું. શિવ તાંડવ સ્ત્રોત્ર. શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર બાલ ગંગ દી તરંગ માલ વિમલ નીર કાજે લોચન રે લાલ લાલ ચંદન કી ખોરી વાલ કુમ કુમ સિંદુર ગુલાલ પ્રગટી વર સાજે અન મૂટન કી કંડ માલ વિશદ હરદય ખુશાલ બનિક જાલ રુદ્ર માલ હરદયાલ રાજે પમ 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 ડમરુ બાજ નાદ વેદ જર્જ બાદ શંકર મહારાજ યાજ તાંડવ નાચે રે આજ શંકર મહારાજ યાજ તાંડવ નાચે શંકર મહારાજ યાજ તાંડવ નાચે રે જીરે શંકર મહારાજ યાજ તાંડવ નાચે. આપ સૌએ સાંભળ્યું બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મંગલિમ તુ નિર્જલિ વિલોલિ વીજી વલ્લરિ વિરાજમાન મૂર્ધરિ ધગક 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 સ્વજલ લાટ પટ્ટ પાવકિ કિશોર ચંદ્ર શેખરિ હૃદિ પ્રતિશણમ મમ કોને હૈ વો કોને હૈ વો કહાં સે હું આયા ચારો દિશાઓ મે આયા
ખૂબ સરસ સેવાની બેન. હવે નેક્સ્ટ આવે છે જરિયા મેઘના. જરિયા મેઘના છે અત્રે ઉપસ્થિત સર્વેને મારા પ્રણામ. મારો અવાજ છે ને બેસી ગયો છે, કારણ કે આજે મારે ભજન ગાવું હતું, પણ તમે બધા વિચાર કરો કે કાલે મેં એટલી પ્રેક્ટિસ કરી કે મારો અવાજ સાવ બેસી ગયો. તો હું છે ને તમને ભજનના બદલે એક સ્ટોરી કહી દઉં, કારણ કે અવાજ એટલો બધો સારો નથી કે હું ગાઈ શકું. એટલે તો જેમ આપણે બધા ભગવાનના ભજન ગાઈએ છીએ, ભગવાનની સ્ટોરી સાંભળીએ, તો આમાંથી બધા ભગવાનમાં તો બિલીવ કરતા જ હશે. બધા એવું માને કે ભગવાન પાસેથી કંઈક તમે માંગો અને ભગવાનની આપી દે, એ વાત સાચી કે ખોટી? સાચી. ખોટી? બધાના પર્સનલ પોતાના બિલીવ્સ હોય છે, એટલે હું કંઈ કહેતી નથી. તો મારે જે વાત કરવી છે એમાં છે ને એક સ્ટોરી છે. એક સ્ટોરી એવી હતી કે એક બિઝનેસમેન છે, એક ભિખારી છે અને એક નાવિક હોય છે. તો એકવાર છે ને એક માણસ છે ને એ ભગવાનને એમ કહે છે કે ભગવાન તમારે તો કેટલું સારું, કાંઈ કે તમારે ખાલી બેસીને બધાની સ્ટોરી સાંભળવાની, બધા તમારી પાસે દુઃખ કે એના સુખ કે તમારે તો ખાલી બેઠું બેઠું સાંભળવાનું જ છે. તો ભગવાને એમ કીધું કે તમને એવું લાગે છે કે મારું કામ બહુ જ સહેલું છે? તો ઓલા માણસે કીધું કે હા એ કે ભગવાન તમારું કામ સાવ સહેલું જ છે. તો ભગવાન એને ઓફર કરે છે કે તું એક કામ કર, તું એક દિવસ મારી જગ્યાએ રહે, હું એક દિવસ તારી જગ્યાએ રહું. તો ઓલો કહે છે કે હા ભગવાન મને કાંઈ વાંધો નથી. તો પછી બીજા દિવસે જ્યારે એ ભગવાનની જગ્યાએ બેસે છે ને, તો ભગવાન એને એક વાત કહે છે કે તું ધ્યાન રાખજે, જે થાય એ ભલે થાય, પણ તું છે ને કાંઈ બોલતો નહીં, ખાલી બેસજે એમને. તો ઓલો માણસ છે કે હા, એ કે હું નહીં બોલું કાંઈ. તો પછી છે ને સ્ટાર્ટિંગમાં એક બિઝનેસમેન આવે છે. તો બિઝનેસમેન એને એમ કહે છે કે ભગવાન તમે મને એટલો આશીર્વાદ આપજો કે મારા પૈસાથી કે આજ જે મારું બિઝનેસ નવું હું સ્ટાર્ટ કરવા જાઉં છું ને એ સરસ રીતે થાય, એ કે એનું સ્ટાર્ટિંગ સરસ રીતે થઈ જાય, તેવો તમે મને આશીર્વાદ આપજો. અને જે આશીર્વાદ લેવા એ વાકો વળે છે ને, તો એના ખિસ્સામાંથી એનો જે વોલેટ હોય છે ને એ પડી જાય છે. તો એ વયો જાય છે, એ માણસને ખબર નથી હોતી કે મારું વોલેટ ત્યાં પડી ગયું છે એમ. પછી બીજો છે એ ભિખારી આવે છે દર્શન કરવા. તો એ ભગવાનને એમ કહે છે કે ભગવાન આજ મને એટલું આશીર્વાદ આપજો કે આજે મને ક્યાંકથી મારું જમવાનું તો મળી જાય એમ, કે હું મારું જમવાનું કરી લઉં. તો એ જ્યારે નમવા વળે છે ને, તો એને પેલો વોલેટ દેખાય છે અને ભગવાનને નમે છે ને ભગવાનને કહે છે કે થેન્ક યુ સો મચ ભગવાન, કે હજી તો મેં તમારી પાસે વિશ માંગી ને તમે પૂરી કરી દીધી, મારા હાથમાં પૈસા આવી ગયા. પછી ઓલા બિઝનેસમેનને ખબર પડે છે કે મારા ખિસ્સામાં મારું વોલેટ તો નથી, મારું વોલેટ ક્યાંક પડી ગયું. તો એને યાદ આવે છે કે ના, હું મંદિરમાં ગયો હતો ને ત્યાં પડ્યું હશે. તો એ પોલીસને ડાયરેક્ટ ફરિયાદ કરવા જાય છે ને પોલીસને લઈને સીધો આવે છે કે મારું વોલેટ ખોવાઈ ગયું છે, તમે મારી જોડે ચાલો કે કોકે લઈ લીધું હશે એમ. ત્યાં છે ને નાવિક હોય છે એક, ઈ દર્શન કરવા આવે છે અને ભગવાનને એમ કહે છે કે ભગવાન હું આજ સમુદ્રમાં મારો વહાણ લઈને જવાનો છું, મને આશીર્વાદ આપજો કે જે મારું સફર છે ને એ સરસ રીતે થાય એમ, એમાં કાંઈ પ્રોબ્લમ ન થાય. તો ઓલો બિઝનેસમેન આવે છે ને એ પોલીસવાળાને કહે છે કે આ જ માણસ છે, હું દર્શન કરીને ગયો પછી આ જ માણસે મારું વોલેટ લઈ લીધું છે, તમે એને પકડી લ્યો ગમે એ થાય, મને મારા પૈસા જોઈએ. તો પેલો છે ને જે માણસ ભગવાન બનીને બેઠો છે ને એ એમ કહે છે કે હું આવું ખોટું કેમ થવા દઉં, કે ઓલા ભિખારીએ પૈસા લઈ લીધા છે, નાવિકે નથી લીધા, તો હું કહી દઉં એને. તો ત્યાં એ બોલી જાય છે કે તમારા પૈસા છે ને પેલો ભિખારી લઈને વયો ગયો હતો, પેલા નાવિકે નથી લીધા એમ. એટલે પોલીસવાળા છે ને એ પેલા ભિખારીને પકડી લે છે, નાવિકને મૂકી દે છે. તો પછી જ્યારે આખો દિવસ પૂરો થઈ જાય છે ને, તો ભગવાન આવે છે પાછા. ભગવાન એમ કહે છે કે કેવો ગયો તારો દિવસ, તું મને કે ભગવાન બનીને તને કેવું લાગ્યું? તો પેલો કહે છે કે તમે વિચાર તો કરો ભગવાન, મેં આજે કેટલું સારું કામ કર્યું છે કે પેલા ભિખારીને મેં પકડાવ્યો નથી અને ઓલા નાવિકને મેં છોડી દીધો, એ કંઈ નિર્દોષ હતો ને એટલે. તો ભગવાન એને એક વાત કહે છે કે મેં તને પહેલા વહેલા શું કન્ડિશન મૂકી હતી, તું યાદ કર કે તું કાંઈ બોલતો નહીં, તું બોયલો શું કામ એ મને કહે પહેલા. તો ઓલો કહે છે કે ભગવાન મેં એમાં શું ભૂલ કરી, મેં તો સારું જ કામ કર્યું છે ને, કે પેલા ભિખારી તો નિર્દોષ જ હતો, એ ભિખારી પૈસા લઈને ગયો અને નાવિક તો નિર્દોષ જ હતો. તો ભગવાન કહે છે કે એવું નહીં, મેં તને એટલા માટે કીધું કે તું કાંઈ બોલતો નહીં, કે પેલો જે બિઝનેસમેન હતો ને એના જે પૈસા હતા એણે એટલા ખોટા કામ કરીને કમાવેલા હતા કે જો એ પૈસા છે ને એનાથી ખોવાઈ જાય, એટલે એ ખોટા કામ કરેલા પૈસાથી કોકના જીવથી જે એને પૈસા ભેગા કર્યા છે ને એ પૈસાનો યુઝ ન થાય, અને પૈસાનો યુઝ જો એ ભિખારી લઈ જાત ને તો એવી જગ્યાએ થાત કે એને ભૂખ મીટાડવાની જરૂર છે અને એ પૈસાથી એની ભૂખ સંતોષી શકત, અને જો ભિખારીના બદલે પેલા નાવિકને પોલીસવાળો લઈ જાત ને તો એ નાવિક જે સમુદ્રમાં જે સાગરમાં પોતાનું વહાણ લઈને જવાનો છે ને
ત્યાં જે ઓલું શું કહેવાય તુફાન આવવાનું છે અને એ તુફાનમાં એનો વહાણ પલટી જવાનો છે ને એ નાવિકનો જીવ વયો જાત. એટલે એ ત્રણ કામ મેં એક સાથે કર્યા હતા કે પહેલાંના પૈસા સારી જગ્યાએ ઉપયોગ થાય, ભિખારીની ભૂખ મટી જાય અને નાવિક છે એનો જીવ બચી જાય. તે મારું બધું બંદોબસ્ત જે કરેલું હતું ને તે બધું એ મેળ વગરનું કરી નાખ્યું. એ કે તે વિખી નાખ્યું. તો એ કે ભગવાન એ કે સોરી મને ખબર નહોતી. તો ભગવાન એને એમ કહે છે કે તું વિચાર કર, તને એમ થાય છે કે મારું કામ બહુ જ સહેલું છે પણ એવું નથી. એકચ્યુઅલીમાં તમે જે બી કરો છો એની પાછળ કે મારો ઇન્ટેન્શન હોય છે કે સારો. એટલે જ્યારે છે ને આ વાત ઉપરથી આપણને એમ ખબર પડે છે કે ઓલવેઝ તમે ગમે એ કામ કરો ભગવાન આપણી જોડે જ હોય. પણ છે ને અમુક લોકો એમ વિચારે, હું એમ કહું ને કે ભગવાન ઉપર ભરોસો રાખો કે સારું થઈ જશે એમ, બટ એવું નથી હોતું. પછી તમે એમ ન કહો કે ભગવાન તો છે ને સારું થઈ જશે સારું થઈ જશે, એમ નહીં. તમારે કંઈક કરવું છે તો ભગવાન ઉપર ટ્રસ્ટ રાખો અને એમ એ વસ્તુ માટે પૂરેપૂરી મહેનત કરો. જે તમે મહેનત કરશો એટલી મહેનત કરો કે ભગવાનને એમ થઈ જવું જોઈએ કે ના ભાઈ આ વ્યક્તિ સક્સેસફુલ હવે તો થવો જ જોઈએ. એને સક્સેસફુલ હું ન કરું તો મારું નામ શું? પહેલી સ્ટોરીમાંથી આપણે એટલું શીખ્યા કે છે ને ઓલવેઝ ભગવાન ઉપર ટ્રસ્ટ રાખવો જોઈએ અને તમારી મહેનત છે ને તમારે પૂરીપૂરી કરવી જોઈએ. કે એ મહેનત કરશો ને તો ભગવાન તમને એનું ફળ આપશે. અને છે ને દરેક એમ કહેતા હોય છે કે તમે જેવું વિચારો છો ને એવું થાય, બટ ઇટ ઇઝ નોટ ટ્રુ. જેવું વિચારો તો એવું થતું નથી. તમે એ વસ્તુને ત્યાં સુધી વિચારો છો કે જ્યાં સુધી વસ્તુ થઈ ન જતી. તો તમે નેગેટિવ વિચારો છો નેગેટિવ થાય એની જગ્યાએ વિચારો કે તમે એટલું પોઝિટિવ વિચારો કે એ પોઝિટિવનેસ તમારા અંદર એટલી આવી જાય, એટલો કોન્ફિડન્સ તમારામાં આવી જોઈએ ને બી પોઝિટિવ લીવ પોઝિટિવ. તો કોઈને એવી તાકાત નથી કે તમને કોઈ હરાવી શકે ને તમે સક્સેસફુલ જરૂર જરૂર થશો. થેન્ક યુ. ખૂબ ખૂબ સરસ મેઘનાબેન. હવે નેક્સ્ટ આવે છે અભય નલિયાધારા. હવે આપણે જે અહીંયા સભા મંડપમાં ઉપસ્થિત છીએ તો અહીંયા કેવા લોકો બેસી શકે, કેવા લોકો બેઠા છે, એના માટેની એક સ્નેહી પરમારની ગઝલ સભા પાત્રતા એના થોડા લયસ્તરો રજૂ કરું છું. કોઈનું પણ આંસુ લુછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, અને અદબથી તેને ભૂસ્યું હોય તે બેસે અહીં. એટલો લાયક ખરો હું અહીં બેસી શકું, એટલો લાયક ખરો હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. અને ત્યાર પછીનો, જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે, જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે અહીંથી આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. ત્યાર પછી એક મરીજ સાહેબનો સંદર્ભ લઈને એક ગઝલ છે કે મરીજ સાહેબ માટે એવું કે જે ભણેલા માત્ર બે ચોપડી છે, પણ છતાં એની ગઝલો એવી છે કે જેના ઉપર અત્યારના આપણા સાહિત્યના સ્ટુડન્ટો જે છે એ લોકો PhD કરતા હોય છે. તો એના સંદર્ભ લઈને મેં એક ગઝલ તૈયાર કરેલી છે. શું ગઝલ ને શું કવિતા એ હું ન જાણું, શું ગઝલ ને શું કવિતા એ હું ન જાણું, દરેક શેરને હું તો મદિરા સમજી માણું. કારણ કે મરીજ સાહેબ માટે એવું કહેવાય છે કે જ્યારે કોઈ મુસાયરો હોય ત્યાં જતા એટલા માટે, કારણ એટલું જ કે ત્યાં એને છે ને મદિરાપાન કરવા મળે, મદિરા પીવા મળે એટલા માટે. અને એના ઉપરથી, શું ગઝલ ને શું કવિતા એ હું ન જાણું, દરેક શેરને હું તો મદિરા સમજી માણું, શું રદીફ ને શું કાફિયા એથી બે ખબર, શું રદીફ ને શું કાફિયા એથી બે ખબર, દરેક શબ્દ જ મારી મદિરાનું નાણું. છંદ અને પ્રાસથી થયો અંજાન હું, છંદ અને પ્રાસથી થયો અંજાન હું, જ્યારે જ્યારથી થયું આપનું નજરાણું. છંદ અને પ્રાસથી થયો અંજાન હું, જ્યારથી થયું આપનું નજરાણું. ફર્ક જાજો નથી ગઝલને મદિરામાં, ફર્ક જાજો નથી ગઝલને મદિરામાં, બીજી પી ને પહેલી બહારથી આણું, બીજી પી ને પહેલી બહાર આણું. અને એક અંતિમ શેર જે અમારા આપણા જે લોકો સપોર્ટર છે, અમારા ફ્રેન્ડ ફિલોસોફર ને ગાઈડ સર્વેશ્વરભાઈ, સાગરભાઈ, ઝાલાબાપુ અને શક્તિભાઈ જેવા હરિવંદાના દરેક મિત્રો, એના માટે એક છેલ્લો શેર છે. એકના બે ન થાય એવા છે, એકના બે ન થાય એવા છે, તોય મોહી પડાય એવા છે. હાથ ઝાલે છે એના આધારે, હાથ ઝાલે છે એના આધારે, ઊંચે ઉડી શકાય એવા છે. થેન્ક યુ. હવે નેક્સ્ટ આવે છે કેશુર શ્રદ્ધા.
એની બે લાઇન્સ અબ તેરે બિન દિલ રહ ના પાએ અબ તેરે બિન દિલ રહ ના પાએ સાંસે મિલી થી રાત હાય અબ તો કરેંગે રે હોઠો સે અબ તો કરેંગે રે હોઠો સે બસ એક તેરી બાત તેરી દૂરી ના સહું દૂર ખુદ સે રહું તેરી દૂરી ના સહું દૂર ખુદ સે રહું તેરે પહેલું મેં હી રહ જાઉં તું હી સમજ લેજો મેં ચાહું Don't let go, can I ever let go? The light of memories. Won't let go, can I ever let go? Every joy, every miseries. Oh, yes, this feeling is just so true. Cross the seven seas, give my life for you. That's nothing and I wouldn't do. Tu thodi der aur thehar ja. સોણેયા તું થોડી દેર ઓર ઠેર જા તું થોડી દેર ઓર ઠેર જા ઝાલિમા તું થોડી દેર ઓર ઠેર જા થેન્ક યુ હવે નેક્સ્ટ પરફોર્મન્સ છે ચૌહાણ પરિકા તાળીઓ વગાડીએ તેના માટે ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ I'm going to sing first Bollywood Hindi song and last one classical song. ये मौसम
છો હવે. સસરે ગ સસરે પમાગરે પની સારે ગની સા રે મ પની સા બધ માગરે રે પમાગરે ની સા હો યહી ગુંજન સા મન મેં હોઠો પર Thank you.